મારી જી ભાઈ, ભક્તોને જય માડી, જય મેરડીમાં. આજે અમે આવ્યા છીએ સુરત વિસ્તારની અંદર. કયો વિસ્તાર છે દાદા? ખેરગામ. ખેરગામની અંદર, જોખા. જોખાની અંદર અમે આજે આવ્યા છીએ. આ દાદાનો કામરેજમાં દાદાનો ફોન આવ્યો હતો અમારા ઉપર, અમારા ટ્રસ્ટ ઉપર ફોન આવ્યો હતો કે ખરેખર અમને મદદની જરૂર છે. તો આજે જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે આજે આવ્યા છીએ. બોલો દાદા, તમારે શું, આ કેમનું બન્યું આ બનાવ તમારે? યાર એવું ટ્રેનમાં ટ્રેનમાં મારે પગ કપાઈ, ટ્રેનમાં તમારો પગ કપાઈ ગયો. કેટલા વર્ષ થયા? 2011. 2011માં બનાવ બન્યો. પછી શું કરો, કેમનું આ ઘર કેમનું ચાલે? તમારું ધંધો ચાલુ કરતો ત્યાં સુધી. શું કરતો ધંધો તમે? લિક્વિડનો. લિક્વિડ વેચતા હતા, બરાબર. અચ્છા, તો અત્યારે શું કરો છો તમે? અત્યારે તો કંઈ નહીં, અત્યારે ઘરે જ છો. તો ઘર કેમનું ચાલે છે તમારું? સાડીઓ ભરીને. અચ્છા, કોણ ભરે છે? બેબી ભરે છે? બેબીને એની મમ્મી. બેબીને એમની મમ્મી. અચ્છા, તો અમારે જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે આ તમને 2 મહિનાનું એક અનાજ આપી રહ્યા છીએ. અને આ અમારા જેટલા વ્યુઅર્સ જોઈ રહ્યા છે એ તમે આ જોઈ શકો છો એમની પરિસ્થિતિ. તમે એમને આ ભાડાનું રેન્ટ ઉપરનું મકાન છે, આ રહ્યું એનું 4000 રૂપિયા રેન્ટ છે, ભાડું છે. અને એમને કંઈ 4-5 હજાર રૂપિયાની દર મહિને દવા થાય છે. તો મિત્રો, જેટલો સહાય બને એટલો કરજો અમારા ટ્રસ્ટને, જેથી કરીને અમે આવા માણસોને અમે સહાય પહોંચી શકે તમારી આટલી. જય માડી, જય માડી, જય માડી, જય માડી. જેથી કરીને તમે અમને મદદ કરતા રહો છો આગળ પણ, અને કરેલી છો તમે આવી અનાજની અંદર, તમે અનાજ સહયોગ કરો છો તમે, હવે આગળ કરતા રહ્યો જેથી કરીને અમે આવા માણસોની અમે મદદ કરી શકીએ. જય માડી, જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે 2000ની એક મદદ અમે કરી રહ્યા છીએ નાની અંથી. પણ તમારો નાનો અમથો એક પ્રયાસ પણ અત્યારે કોઈનું નવું જીવન બક્ષી શકે છે. તો પ્રયત્ન કરતા રહો છો અને જય માડી ચેરિટેબલ ટ્રસ્ટને તમે ફોલો.